ઉનાળાની બળબળતી બપોરે જ્યારે તમને તીવ્ર તરસ લાગી હોય અને જો તમને કોઈ આવા ખેતરમાં સક્કરટેટી ખાવાનું આમંત્રણ આપે તો કદાચ તે ઘટના તમારા જીવનનું એક કાયમી સંભારણું બની જાય। હાલ ઉનાળો ધીમે ધીમે તેની પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે ત્યારે લોકો તડબૂચ ઠંડા પીણા અને આઈસ્ક્રીમ તરફ વળ્યા છે। આ બધી વસ્તુઓ સાથે ઉનાળામાં સક્કરટેટીની પણ ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે। ત્યારે ઉનાળામાં સક્કરટેટીની ડિમાન્ડને પહેલેથી જ પારખી જનારા એક યુવા ખેડૂતે પોતાના ખેતરમાં સક્કરટેટીનું મબલક ઉત્પાદન કર્યું છે। ડીસા તાલુકાના કાટ ગામે રહેતા આર્યન ચૌધરી નામના આ યુવા ખેડૂતે 2.5 એકરમાં ટેટીનું વાવેતર કર્યું હતું અને માત્ર 60 દિવસની અંદર જ 1 લાખ રૂપિયાના ખર્ચની સામે 8 લાખ રૂપિયા જેટલી મબલક આવક મેળવી છે। 7 વર્ષથી સક્કરટેટીની ખેતી કરું છું। આ ફેરે 12 વીઘામાં સક્કરટેટીનું વાવેતર કરેલું છે। એમાંથી 4 વીઘા સક્કરટેટીમાં 1 લાખ રૂપિયાનો મારે ખર્ચો થયો છે 60 દિવસની અંદર। મંચિંગને ટપક પદ્ધતિ હું ખેતી કરું છું। આ ફેરે આ ટેટીનું સારું પ્રોડક્શન મળ્યું છે। વરસાદનો માહોલ પણ હતો બહુ, એ પ્રમાણે આ ફેરે મને સારું વાવેતર સક્કરટેટીમાં આવક થવાની છે। 4 એકરમાંથી 2.5 એકરમાંથી 8-1 લાખનું પાક થશે। આ પ્રગતિશીલ યુવા ખેડૂતે સક્કરટેટીની કરેલી ખેતીની પદ્ધતિ પર એક નજર કરીએ તો ખેડૂતે 1 હેક્ટર જમીન ખેડ્યા બાદ તેમાં 6 કિલો ખાતરનો ઉપયોગ કરી 800 ગ્રામ બિયારણનું મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કર્યું હતું। બાદમાં દર 2 દિવસે 1 કલાક ટપક પદ્ધતિથી પિયત કર્યું હતું। પાકમાં રોગ જીવાત ન થાય તેના કંટ્રોલ માટે અંદાજિત 15,000 રૂપિયાની દવાનો છંટકાવ કર્યો હતો। અતિ પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ 60 દિવસ બાદ 1 હેક્ટર જમીનમાં 40-45 ટન ટેટીનું ઉત્પાદન થયું છે। હવે આ ઉત્પાદન છેક પંજાબ અને જમ્મુ કાશ્મીર સુધી નિકાસ થઈ રહ્યું છે। આજે કાંટ ગામની અંદર જે ટેટીનું વાવેતર કર્યું છે એ પ્લોટની મુલાકાતે આવ્યો છે, એટલે અહીંયા પ્લોટ જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ સરસ મજાનો પ્લોટ ખેડૂતનો ઊભો છે અને ખેડૂત પણ એનાથી સંતોષ છે। આ વખતે વરસાદ અને કરા પણ પડ્યા હતા, તેમ છતાં પણ આ ખેડૂતે આજે લગભગ 60 દિવસ આ ખેડૂતને ટેટી વાયા થઈ ગયા છે અને એમણે 4 વીઘાની અંદર વાવેતર કર્યું છે। એમને આજે જ્યારે ઉત્પાદન મળી રહ્યું છે ત્યારે ખેડૂતના શબ્દોમાં હું કહું તો ખેડૂતનું એવું કહેવાનું છે કે લગભગ 8 લાખ ઉપરની આવક આ વર્ષે મને મળશે અને આ જે ટેટી મેં વાવી છે એનાથી મને ખૂબ સંતોષ છે। આર્યન ચૌધરી નામના આ યુવકે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ નાનપણમાં જ તેને ખેતીમાં રસ હોવાથી 12મા ધોરણ પછી તેણે અભ્યાસ છોડી દઈ પોતાનું ધ્યાન ખેતીમાં કેન્દ્રિત કર્યું। શરૂઆતમાં તેણે પરંપરાગત ખેતી કરી, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી તે આધુનિક પદ્ધતિથી બાગાયતી પાક પર હાથ અજમાવી રહ્યો છે। આ એનું જ પરિણામ છે કે માત્ર 60 દિવસની અંદર જ 1 લાખ રૂપિયાના ખર્ચની સામે 8 લાખ રૂપિયા જેટલી મબલક આવક મેળવી શક્યો છે। તેની આ સિદ્ધિને જોવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે અને પ્રેરણા મેળવી રહ્યા છે। હું આજે અરજીભાઈ નાનજીભાઈ પટેલના કુવા પર આવ્યો છું ટેટી જોવા, જોકે દિશામાં સૌથી વધારે વાવેતર ટેટીને તરબૂચનું થાય છે, પણ આ સાલ વાતાવરણ એકદમ બહોળાયેલું વાતાવરણ હતું, વરસાદ કરા પડ્યા, બધું ખેડૂતોને બહુ નુકસાન થયું, છતાં હું આ પ્લોટમાં જોવા આવ્યો તો જયંતિભાઈ અને હરજીભાઈએ બહુ સારી મહેનત કરી છે અને એમનું ઉત્પાદન પણ મને લાગી રહ્યું છે કે સારું મળશે, જે હું બધા ખેડૂતને ભલામણ કરીશ કે ભાઈ તમે એમના જોડેથી થોડી સલાહ સૂચન લઈ અને આ એમની જે પદ્ધતિ છે વાવવાની એમના જોડેથી થોડા લઈ અને એ રીતે વાવે તો એમ દરેક ખેડૂતને સારું ઉત્પાદન મળી શકે। જો દરેક ખેડૂત બેબાઢાળ ખેતી કરવાને બદલે કંઈક નવા પ્રયોગો કરે તો ચોક્કસ ખેતીના વ્યવસાયમાં પણ સફળ થવાય છે। એટલું જ નહીં, આજે સરકારી નોકરી માટે ખેતીથી દૂર ભાગતા યુવાનો પણ આ યુવા ખેડૂતની મહેનતમાંથી પ્રેરણા લે તો ઘણી સમસ્યા હલ થઈ શકે તેમ છે। રોહિત ઠાકોર, બીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।